હેલો ડીયર સ્ટુડન્ટ્સ માય સેલ્ફ ડૉક્ટરની રહો સોની અને આજે આપણે શીખીશું ગુચકેટને લગતા થોડા એમસીક્યુ ગુચકેટમાં કેવા ટાઈપના એમસીક્યુ આવી શકે એટલા બધા પણ હાર્ડ નથી હોતા સિવાય એક બે એમસીક્યુ થોડાક તમને ટ્વિસ્ટેડ પૂછી શકે પણ એમાં ગભરાવાની જરૂર નથી તમારો સિલેબસ ટ્વેલ્થનો જ છે ટ્વેલ્થની જ ફિગર આવવાની છે ટ્વેલ્થના જ એનસીઆરટી એમસીક્યુ આવવાના છે બરાબર તો તમારે કોઈ આઉટસાઇડ મોડ્યુલમાં જવાની જરૂર નથી કે આઉટસાઇડ ટૉપિકમાં જવાની જરૂર નથી તમે એમસીક્યુ પ્રેક્ટિસ રેફરન્સ બુકમાંથી કરી શકો છો છોકરાઓ બરાબર તો આપણે અહીંયા દેખીએ વિવિધ વિવિધ પ્રકારના એમસીક્યુ ચલો પહેલો એમસીક્યુ દેખીએ આકૃતિ આધારિત એમસીક્યુ છે આપેલ આકૃતિમાં શું સૂચવે છે આકૃતિ આપેલી છે એનસીઆરટીની બેઠી જ ફિગર આપેલી છે બરાબર તમને ખબર જ છે કે આકૃતિ શું સૂચવે છે તો આ જે આકૃતિ છે એ જેમ્યુલ્સનું નિર્માણ કરે છે બરાબર જે જેમ્યુલ્સ એ વાદળીમાં દેખવા મળે છે અને વાદળીની અંદર તમને ખબર જ છે અંતકલિકાનું નિર્માણ થાય છે તો જવાબ કયો આવશે ઓપ્શન ડી બરાબર ચલો નેક્સ્ટ બાહ્યકાર અને દેહ ધાર્મિક દ્રષ્ટિએ સરખા હંમેશા ચલિત અને કસાધારી જન્ય શું કહે છે અને તેનું સાચું ઉદાહરણ કયું છે દેહ ધાર્મિક રીતે દ્રષ્ટિએ સરખા એટલે દેહ ધાર્મિક દ્રષ્ટિએ સરખા એટલે માનીને ચાલો કે સપોઝ એનો આકાર આવો હોય તો બંનેનો આકાર આવો જ હશે આ નર હોય એના માદા હોય બરાબર બંનેનો આકાર કેવો સરખો હશે તો એ દેહ ધાર્મિક દ્રષ્ટિએ કેવા છે સરખા છે બરાબર તો આને આપણે સમજન્યુ કહીશું પણ સમજન્યુનું ઉદાહરણ પૂછેલું છે તો સમજન્યુનું ઉદાહરણ આવશે ક્લેડોફોરા જવાબ સી બરાબર અમુક ઉદાહરણ આધારિત પણ ક્વેશ્ચન આવી શકે છે બરાબર અમુક આકૃતિ આધારિત પણ ક્વેશ્ચન આવી શકે છે સાચા ખોટાના પણ ક્વેશ્ચન આવી શકવાની સંભાવના છે ધીરે ધીરે જેમ જેમ સમય જતો જાય છે એમ કોમ્પિટિશન વધતી જાય છે એમ એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન વધતા જાય છે બરાબર તો તમારે અહીંયા યાદ રાખવાના છે ઉદાહરણો ખાસ હવે વાત કરીએ બ્રાયોફાઈલમ માટે સંગત વિધાન કયું છે બ્રાયોફાઈલમ તમે નામ સાંભળ્યું છે પાન ફૂટી પાન ફૂટીનું પર્ણ તમે દેખ્યું હોય તો કે એની કિનારી ઉપર એની કિનારી ઉપર બરાબર પર્ણકલિકાનું નિર્માણ થાય એટલે આ પાન ફૂટીની અંદર જે પ્રકાર છે એ અલિંગી પ્રજનનનો પ્રકાર છે અને એ અલિંગી પ્રજનનના પ્રકારને આપણે વાનસ્પતિક પ્રસર્જન અથવા તો વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખીએ છીએ તો તમારો જવાબ કયો આવશે તો અહીંયા દેખો અહીં લખ્યું છે વાનસ્પતિ પ્રજનન માટેની અસ્થાનિક કલિકાઓ પર્ણા કિનારીની ખાંચોમાં ઉત્પન્ન થાય છે તો તમારો જવાબ કયો આવશે પૌણા કિનારી મેં તમને કીધું બરાબર લીફ માર્જિન કહેવાયને ક્લિયર ઘટનાઓ માટેનો સાચો ક્રમ પસંદ કરો બહુ સારામાં સારું છે પહેલાં હંમેશા જન્યુનું નિર્માણ થાય એટલે જન્યુ જનન તમારે પહેલો એમસીક્યુ દેખી જ લેવાનો છે તો બધામાં આપેલા છે પછી જન્યુઓનું જનન થઈને જન્યુઓનું વહન થાય તો જન્યુનું વહન કર્યું એવા કેટલા એમસીક્યુ છે દેખો બધા જ આપેલા છે છેલ્લો એમસીક્યુ તમારો દૂર થઈ ગયો બરાબર હવે વાત કરો જન્યુનું વહન કરીને કરશું શું તો જન્યુનું યુગ્મન જ કરીશું બરાબર એટલે યુગ્મન જનું નિર્માણ થાય એટલે ટુ એનની રચના થાય એન પ્લસ એન શું બને એન બને જેને આપણે કહીએ યુગ્મન જ અને યુગ્મન જ હંમેશા દ્વિકીય હોય તો ફલન થઈને ફલિતાણની નિર્માણની ક્રિયા થાય બરાબર તો યુગમન જ તો બની ગયું તો વાત કરીશું શું તો હવે શું થશે તો હવે થશે બેમાંથી ચાર કોષો બને ચારમાંથી આઠ કોષો બને આઠમાંથી સોળ કોષો બને સોળમાંથી બત્રીસ કોષો બને આ પ્રક્રિયાને ક્લીવેજ ફોર્મેશન કહેવાય ક્લીવેજ ફોર્મેશન થાય એટલે કે કોષની અંદર વૃદ્ધિ થતી નથી સમજજો બહુ સારામાં સારા એમસીક્યુ એથી પણ બની શકે છે કે ક્લીવેજ એટલે કે તમારું વિખંડન થાય ત્યારે કોષની વૃદ્ધિ દેખવા ના મળે બરાબર ખાલી કોષોની અંદર તમને એવા વિભેદન જોવા મળે બે ચાર છ બે ચાર આઠ સોળ ને બત્રીસ અને પછી કોષ વિભેદનની ક્રિયા થાય અને અંગજનનનું નિર્માણ થાય તો તમારો જવાબ કયો બનશે ઓપ્શન બી શુડ બી રાઈટ હિયર બરાબર ધ્યાન રાખજો આઠથી સોળ કોષોને સમૂહને મોરુલા કહીએ છીએ બત્રીસ કોષોના સમૂહને આપણે બ્લાસ્ટ્રુ લા કહીએ છીએ અને ચોસઠ કોષોના સમૂહને આપણે ગેસ્ટ્રુ લા તરીકે ઓળખીએ છીએ આ તમારે ગૂચકેટ માટે યાદ રાખવું બન્યું ગુચકેટ માટે મેં તમને કીધું હતું ફક્ત એનસીઆરટી બેઝ ક્વેશ્ચન આવવાની સંભાવના વધારે છે તો આઠથી સોળ કોષોના સમૂહને આપણે મોરુલા તરીકે ઓળખીશું હવે વાત કરો કે આવૃત્તિ બીજદારી આવૃત્તિ બિજદારી વનસ્પતિના પ્રકારમાં ચોવીસ રંગ સૂત્રો છે ચોવીસ રંગસૂત્રો હોય તો રંગસૂત્રો હંમેશા કેવા હોય દ્વિકીય હોય દ્વિકીય હોય તો એનની વેલ્યુ સુધી નાખો તો જવાબ શું આવશે ટુ એન ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ફોર તો એન ઇઝ ઇક્વલ ટુ બરાબર તો સાચો વિકલ્પ કયો છે નળજન્યુ હંમેશા એકકીય હોય તો એકકીયની વેલ્યુ તો મળી ગઈ એન 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 અંડકોષ પણ એક હોય એન 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 પ્રતિ ધ્રુવી કોષો પણ એન હોય આ ટુ એન આપેલો છે આ એન 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 આ ઓપ્શન નીકળી ગયો બરાબર પ્રતિ ધ્રુવી કોષો આપણે એન હોય અન્ન કોષ પણ એન હોય નરજન્યુ પણ એન હોય પીઈ એન થ્રી એન હોય અને યુગમન જ ટુ એન હોય તો આ કેટલા આપેલા છે ટુ એન આપેલા છે આ કેટલા આપેલા છે બાર તરી છત્રીસ અહીંયા છત્રીસ ના આવે અહીંયા છત્રીસ આવવું જોઈએ તો તમારો જવાબ ડાયરેક્ટ શું બને છે સી બને છે બાર ત્રીસ છત્રીસ ને બાર દુ ચોવીસ થઈ ગયું ને એન ઇઝ ટુ ટ્વેલ્વ મૂકો દેખો તો અહીંયા બાર બનશે અહીંયા બાર બનશે અહીંયા બાર બનશે અહીંયા છત્રીસ બનશે ને અહીંયા શું બનશે ચોવીસ બનશે તો આવા પ્લોયડી આધારિત પણ એમસીક્યુ આવવાની સંભાવના વધારે છે તમે જ્યારે જ્યારે મારી સિરીઝ દેખી હશે તો મેં પ્લોઇડીનો ક્વેશ્ચન લીધેલો હશે બરાબર પ્લોયડી આધારિત ઘણા ઘણા બધા ક્વેશ્ચન આવવાની સંભાવના છે પણ એ અલગ અલગ પ્રકારના એમસીક્યુ હોઈ શકે બરાબર ચલો આકૃતિમાં એક્સ માટે સંગત વિકલ્પ કયો છે આકૃતિમાં એક્સ માટે સંગત વિકલ્પ કયો છે તો એક્સ જે આપેલું છે તમને ખબર જ છે તો ત્યાં દ્વિતીય ભ્રૂણ તો બને નહીં માદાજનિક બને નહીં અંડ પ્રસાધન બને નહીં અંડ પ્રસાધનની રચનામાં થ્રી પ્લસ ટુ પ્લસ થ્રી હોય એ ફક્ત આવૃત્ત બીજધારી વનસ્પતિમાં દેખવા મળે તો આ વચ્ચે જો ત્રીજું જોડાઈ ગયું છે એટલે ટુ એન પ્લસ એન બની ગયું છે એટલે કે અને આપણે કહીએ છે થ્રી એન જે પ્રાઇમરી એન્ડોસ્પોમ ન્યુક્લિયસની વાત કરે છે જેને આપણે શોટમાં પીઈ એન તરીકે ઓળખીએ છીએ જે ફક્ત આવૃત બિદારીની લાક્ષણિકતા છે હવે વાત કરો ડબલ્યુ એક્સ વાય સાચી ઓળખ આપતો વિકલ્પ કયો છે કશું જ ના ખબર તો કંઈ વાંધો નથી ડબ્લ્યુ સેની આકૃતિ છે તમે દેખો આ ડબલ્યુ જે આકૃતિ આપેલી છે તમને ખબર પડી જાય પરાગવાહિની નથી પરાગ નલિકા છે પરાગવાહીની સેમાં આવે તો સ્ત્રી કેસર ચક્રમાં આવે બરાબર આ પરાગવાહીની કહેવાય પરાગવાહિની અંદર પરાગવાહિની અંદર પરાગ નલિકા બને તો પરાગ નલિકાવાળા ઓપ્શન કયા છે બી અને ડી પરાગ નલિકા નિર્માણ પામે પછી એક્સ છે હજી એ વિભાજન થયું નથી તો આપણે એને કહીશું જનન કોષ જનન કોષ બરાબર તો આકૃતિમાં જનન કોષ આપેલો છે વાય શું છે દેખી લો વાય આજુબાજુ જે આપેલા છે સહાયક કોષની વાત કરેલી છે અને બે સહાયક કોષ વચ્ચે તમે ધ્યાનથી દેખો તો અંડકોષ આવેલો હોય સહાયક કોષની પણ પ્લોઇડી એન છે એન છે અંડકોષની પણ પ્લોયડી એક એન છે એટલે એકકીય છે અને ઉપર જે ઝેડ આપેલા છે એ પ્રતિધ્રુવીય કોષો કહેવાય તો આપેલી આકૃતિ પ્રમાણે તમારો ઓપ્શન બી સાચો પડે અહીંયા ખબર પડી ચલો નેક્સ્ટ ચલોપસ લ્યુટીમનું વિઘટન ક્યારે થાય છે કોર્પસ લ્યુટીયમનું વિઘટન ક્યારે થાય કે જ્યારે ગર્ભ સ્થાપન ના થાય ત્યારે એટલે કે આ અંડપિંડ છે જ્યારે પ્રાથમિક ત્રિ પુટિકા દ્વિતીયક પુટિકા અને તૃતીય પુટિકા એ તમારી પુખ્ત પુટિકામાં ફેરવાય છે અને એ પુક્ત પુટિકાની અંદર શું છે સેકન્ડરી ઉ સાઈટ જેને કહેવામાં આવે છે ગ્રાફિયન પુટિકા ગ્રાફિયન નામના સાયન્ટિસ્ટ સુધી હોવાથી ગ્રાફિયન પુટિકા કહેવામાં આવે છે સેકન્ડરી ઉ સાઈટ કહેવાય બરાબર દ્વિતીય પૂર્વ અંડકોષ તરીકે ઓળખીએ તો સર આ ચૌદમા દિવસે અંડકોષ પતન થાય ત્યારે સેકન્ડરી ઉ સાઈડ નીકળી જાય પછી અડધીકરણ ટુ થાય બરાબર ફલનની ક્રિયા દરમિયાન અડધીકરણ ટુ થાય ત્યારે અંડકોશ બને બરાબર તો સર આ ફોલિકલનું થશે શું તો કે આ ફોલિકલનું શું થશે આ ફોલિકલ એ યલો કલરના જો આકૃતિ યલો કલરની આપેલી છે બુકમાં તમે ધ્યાનથી દેખજો આ યલો કલરની જે મેં ફિગર દોરેલી છે પીળા કલરની જેને આપણે કોર્પસ લુટિયમ કહીએ છીએ જે કલર આપેલો છે એ પણ ધ્યાનમાં રાખવાનો છે કોર્પસ લ્યુટીયમ કેમ પીળા રંગનું આપેલું છે કારણ કે ત્યાં લ્યુટિન નામનું પ્રોટીન હોય છે લ્યુટિન નામનું પ્રોટીન એ પીળો રંગ આપે છે લ્યુટિન નામનું પ્રોટીન એ કયો રંગ આપે છે પીળો રંગ આપે છે બરાબર આવડશે કે નહીં આવડે તો ગર્ભનું સ્થાપન ન થાય ત્યારે કોર્પસ લુટિયમ તૂટી જાય બરાબર એટલે કે કોર્પસ લુટિયમ તૂટીને કોર્પસ આલબી કંસમાં ફેરવાય આ બધું એક્સ્ટ્રા નીટ માટે છે સાથે સાથે હું નીટ સાથે નીટ તો કવર કરીશ જ ગુજકેટ સાથે એ તમારે ખાસ કરવાનું છે બરાબર કોલમ વન અને કોલમ ટુની સાચી જોડ કઈ છે બરાબર ધ્યાનથી દેખજો શુક્રપિડની વાત કરેલી છે શુક્રપિંડની અંદર શુક્ર ઉત્પાદક ખંડો આવેલા હોય આવા અઢીસો ખંડો આવેલા હોય બરાબર ફિક્સ હોય નહીં કોઈ પણ ખંડો બરાબર શુક્ર ઉત્પાદક ખંડોની અંદર શુક્ર ઉત્પાદક નલિકા આવેલી હોય એકથી ત્રણ ગૂંચડા મય જેને સેમિની ફેરસ ટ્યુબવેલ તરીકે ઓળખીએ બરાબર અને એની બાળ તમે દેખો તો કે આવી અધિવૃષણ ઝાડ નહીં અધિવૃષણ ઝાડ જેવી રચના કહેવાય અને અધિવૃષણ ઝાડ જોડે ગોઠવાયેલી હોય શુક્રવાહિકા અને શુક્રવાહીની ઉપર તમે દેખો તો આવું એપિરિડાયમિસ હોય જેને અધિવૃષણ નલિકા તરીકે ઓળખીએ એ અધિવ્રસર નલિકાના પણ ત્રણ ભાગ આને કેપટ એપિડિડાયમિસ કહેવાય આને કોર્પસ એપિડિડિડાયમિસ કહેવાય અને આને કોડા એપિડિડાયમિસ કહેવાય તો ત્રણ પ્રકારના એપિડિડાયમિસ થાય કયા કયા કેપટ કોર્પસ અને કોડા કોડાને આપણે તેલ તરીકે ઓળખીએ છીએ કોર્પસ એ મધ્ય ભાગ છે અને આ જે કોડા છે તેની સાથે તેની સાથે આ હાઈલી કોઇલ્ડ તમે દેખો તો શુક્રવાહિની જોડાયેલી હોય બરાબર તો શુક્ર ઉત્પાદક નલિકા શું કરે છે શુક્રકોષોનું નિર્માણ કરે છે તો પહેલાંમાં ક્યુ આવશે એવા બે ઓપ્શન છે બરાબર હવે તમે દેખો બીજી શુક્રવાહિકા શું કરે છે શુક્રવાહિકા શુક્રકોષોને શુક્રપિંડમાંથી બહાર લઈ જાય છે એવું કહી શકો તો ચોથામાં કયું આવશે શુક્રવાહિકા બીજામાં કયું આવશે એસ આવશે બરાબર શુક્રવાહિકા

ધાવણ કરે છે ત્યારે માતાના દૂધમાંથી પીળા રંગનું દ્રવ્ય નીકળે છે જેને આપણે કોલોસ્ટ્રમ તરીકે ઓળખીએ છીએ જેની અંદર આઈજી એ નામની એન્ટીબોડી ભરપૂર પ્રમાણમાં હોય છે જે બાળકને દુનિયા સામે રક્ષણ આપે છે દુનિયા સામે એટલે શું તો કે દુનિયાની અંદર આજુબાજુ આપણી સામે લાખો કરોડો જીવાણું ફરે છે પણ એ બાળકની અંદર એન્ટર થતા નથી માટે એ આઈજી એને આપણે એન્ટીબોડી તરીકે ઓળખીએ છીએ બરાબર ચલો સાચી જોડ ધરાવતો વિકલ્પ પસંદ કરો પોષક કોષોનું સ્તર વિખંડન અંતકોષ સમૂહને ગર્ભસ્થાપન આપેલો છે બરાબર ધ્યાનથી દેખી લેજો શું બનશે ગર્ભસ્થાપન એટલે શું તમને એ ખબર હોય તો વાંધો નથી ગર્ભસ્થાપન એટલે શું થાય બરાબર તો ગર્ભકોષ ગર્ભકોષ્ઠ કોથળી એન્ડોમેટ્રીમાં ઊંડે ઉતરે એવા બે ઓપ્શન આપેલા છે બરાબર એ અને બી એ અને બી પ્રમાણે દેખો તો સી અને ડી તમારો નિગ્લેક્ટ થાય પોષક સ્તરનું સ્તર પોષક કોષોનું સ્તર એટલે તમે માનીને ચાલો કે આ જ્યારે બ્લાસ્ટોસિસ્ટ બની ગયું બ્લાસ્ટુલા બની ગયું તો આજુબાજુનું જે સ્તર આપેલું છે એ પોષક સ્તર છે બરાબર અને એ ગર્ભકોષ્ઠ કોથળી સાથેનો એન્ડોમેટ્રિયમ સાથેનો સંપર્ક વતાડે છે તો પહેલો કયો હશે ઓપ્શન સામે આર બરાબર અહીંયા એન્ડોમેટ્રિયમ લેયર હોય અહીંયા સીધું એનું શું થઈ જાય સ્થાપન થઈ જાય એટલે પોષક સ્તર સાથેનું જોડાણ છે બરાબર જો પુરુષની શુક્રવાહીનીનું ઓપરેશન કરી નાખીએ એટલે માનીને ચાલો આ પુરુષના શુક્રપિંડ છે શુક્રપિંડ સાથે આ શું જોડાયેલા છે શુક્રવાહીની આ તમે અહીંથી કટ કરી નાખો બરાબર ઓપરેશન કરી નાખો નીકળે નહીં તો વીર્ય તો નીકળે છે સાહીઠ ટકા ક્યાંથી શુક્રાશયમાંથી ચાલીસ ટકા નીકળે છે પૃષ્ટિ ગ્રંથિમાંથી તો કશું જ નથી તો કે આ શુક્રકોષો ઉપર આવશે નહીં તો વીર્યમાં જશે નહીં તો વીર્યમાં શુક્રકોષની શું આવશે ગેરહાજરી આવશે તો જવાબ તમારો કયો બનશે ઓપ્શન એ વીર્ય તો નિકા પંદર શુક્રકોષો હશે નહીં એટલે એવા એવા ફાધર તો એવો પુરુષ કે જે બાળક ઉત્પન્ન કરવા માટે અસક્ષમ છે કારણ કે તેના વીર્યની અંદર શુક્રકોષની ગેરહાજરી છે તો આવા ઓપરેશનને આપણે કહીએ છીએ નસબંધીનું ઓપરેશન પણ પુરુષમાં થાય તો પુરુષ નસબંધી કહીએ અથવા તો આ જે શુક્રવાહિની છે એને વાઝા ડિફરન્સિયા તરીકે ઓળખવામાં આવે વાઝા કટ કરો તો આપણે આપણે કહેવાય સિમિલર સ્ત્રીની અંદર ફેલોપિયન ટ્યુબની વાત કરતા હોઈએ તો આપણે એને કહેવામાં આવે છે ફેલોપિયન ટ્યુબ બરાબર જેને અંડવાહીની કહેવામાં આવે તો એને કહેવામાં આવે છે ટ્યુબેક ટોમી બરાબર ગર્ભધારણ અટકાવવા માટે નીચે આપેલી કુદરતી પદ્ધતિ માટે કયો વિકલ્પ સાચો છે બોલો શું કરવું પડે

વધારે થાય એટલે દસ થી સત્તર દિવસની અંદર તમારે સમાગમ કેવો કરવાનો અવોઈડ કરવાનો સમાગમથી દૂર રહેવાનું એના કારણે ગર્ભધારણ તો જવાબ કયો આવશે ઓપ્શન એ ઈઝી છે ઓકે આવા ઘણા બધા એમસીક્યુ આવી શકે છે ક્રમ આધારિત પણ એમસીક્યુ આવી શકે જેને સિકવન્સીલ એમસીક્યુ કહેવાય સિકવન્સ બેઝ કયા કયા પછી કયા સિકવન્સ આવશે ચલો દેખો કોલમ વન અને કોલમ ટુની સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે હેન્કિંગ મોર્ગન નરમાખી અને ઝેડ આપેલું છે તો હેન્કિંગે શું આપ્યું તો એક્સ કાય આપેલું તો પહેલાંમાં આર હોય એવા કયા ઓપ્શન છે બે છે ત્રીજો અને ચોથો કેન્સલ કરી નાખો છોકરાઓ બરાબર હવે તમે અહીંયા દેખી શકો છો બીજું શું આવશે મોર્ગન અને નરમધમાખી નરમધમાખીની વાત આવે એટલે તમારે સમજી લેવાનું શની વાત કરે છે ડ્રોસોફીલા તો જવાબ શું આવશે ત્રીજામાં ક્યુ છે અને બીજામાં શું આવશે મોર્ગન નરમધમાખી છે એટલે ત્રીજામાં શું આવશે તમે ધ્યાનથી દેખો નર મધમાખીમાં કયો સોળ રંગસૂત્ર હોય તો ત્રીજામાં કયો આવશે એસ આવશે બરાબર ક્યુ તો આવે નહીં બરાબર નર મધમાખી એટલે કે એની અંદર શું થાય હેપ્લોઇડ ડીપ્લોઇડ તમે શીખ્યા હતા એકકીય દ્વિકીય નર મધમાખી માદા મધમાખી રાણી મધમાખી તમે કીધું હતું બરાબર તો નર મધમાખીની અંદર સોળ રંગસૂત્રો આવે કે ના આવે એટલે માનીને ચાલો કે માદા મધમાખી છે આ નર મધમાખી છે માદાની અંદર બત્રીસ રંગસૂત્રો હોય એનું અર્ધીકરણ થાય એટલે સોળ અને સોળ બને જ્યારે નરની અંદર સંભાજન થઈને નળની અંદર સોળ રંગસૂત્રો જ હોય એનું સંભાજન થાય અને સોળ રંગસૂત્ર બને જો સોળ અને સોળ જોડાય બત્રીસ બનાય તો માદા બને અને ફક્ત સોળ જ જોડાય તો સોળમાંથી સોળ શું બને કારણ કે સોળ સૂત્ર કોણ ધરાવતું હતું સોળ રંગસૂત્ર કોણ ધરાવતું હતું ન ધરાવતું હતું તો આ પ્રમાણે તમે એકકીય દ્વિકીય પદ્ધતિ શીખી ગયા છો તો ત્રીજામાં એસ આવશે તો જવાબ તમારો બનશે બી બરાબર શાંતિથી એમસીક્યુ સોલ્વ કરી નાખવાના છે એક યુગલના ચાર સંતાનો પૈકી એક બીજો રંગ અંધ છે એટલે એક્સ સી વાયસી એક્સ સી આ સામાન્ય માટેની રચના છે બે પુત્રી પૈકી એક પણ રંગ અંધ નથી એટલે બંને કેવી હશે એક્સસી એક્સસી સ્મોલ એક કેપિટલ સી એક કેપિટલ સી કેપિટલ સી કેપિટલ સી સર કેપિટલ સી કેમ લીધો કારણ કે અહીંયા કેપિટલ સી લખ્યો છે સામાન્ય દ્રષ્ટિ માટે જનીન પણ જો રંગ માટે વાપરવું પડે તો મારે સ્મોલ સી લેવો પડશે તો રંગ અંધ એક જ છે એની જગ્યાએ મેં સ્મોલ સી વાપરેલો છે બાકી બધા માટે મેં કેપિટલ સી વાપરેલા છે તો તેમના માતા પિતાનું બંધારણ કયું હશે તમે દીખો સામાન્ય છે તો માતાને પિતા લઈ લઈએ માતા માટે આપણે એક્સેક્સ લખી શકીએ પિતા માટે આપણે એક્સ વાય લખી શકીએ બરાબર વાય રંગસૂત્ર છે પિતામાંથી આવે છે બરાબર એટલે માતાની અંદર તમે દેખો તો બંને પુત્રીઓ છે એટલે કેપિટલ સી હોવો જોઈએ આ સી સ્મોલ સી ક્યાંથી આવ્યો એક વાય તો પિતામાંથી આવ્યો તો બીજો માતામાંથી આવશે એટલે સ્મોલ સી હોવો જોઈએ બરાબર અને અહીંયા કેપિટલ સી હશે કારણ કે એક્સ સી એક કેપિટલ સી અહીંથી આવ્યો તો બીજો કેપિટલ સી પપ્પામાંથી આવશે અહીંયા માતામાંથી આવશે પપ્પામાંથી આવશે તો તમારું જનીન દ્રવ્ય કયું બન્યું એક માતા કેપિટલ સી સ્મોલ સી અને પિતા કેપિટલ સી અને વાય આવું કયું છે દેખો તો જવાબ તમારો ડી બને છે સૌથી ઇઝી છે ટ્વિસ્ટ કરેલો ક્વેશ્ચન છે ગ્રીફીતના પ્રયોગને આણવીક સમજૂતી કોણે આપ્યો હતો સૌથી ઇઝી છે એવરી મેકટ અને મેકલી ઓર્ડે આપ્યું હતું એનસીઆરટીની વેઠ્ઠી લાઈન આપેલી છે આપેલ આકૃતિ માટે તમને જો આપેલા જે સ્ટેપ છે ડીએનએનો જનીનવાદ આપેલો છે ડીએનએનું સ્વયંજનન અહીંયા બતાડેલું છે એક્સ શું છે મેં તમને કીધું હતું ડીએનએમાંથી એમ આરએનએ બને એ પ્રક્રિયાને આપણે ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખીએ ટ્રાન્સક્રિપ્શન જેના આપણે કહીએ છીએ પ્રત્યાંકન એમઆરએનએમાંથી આપણું શરીર પ્રોટીન બનાવે રિબોઝમ સાથે જોડાઈને એ પ્રક્રિયાને આપણે કહેવાય ટ્રાન્સલેશન જેને આપણે કહીએ છીએ ભાષાંતરણ બોલો આવડે કે ના આવડે ને આ વસ્તુ આપી હતી ફ્રાન્સ કિરિક નામના વૈજ્ઞાનિકે તો જવાબ કયો આવશે તમારો સી બરાબર પ્રત્યાંકનની જગ્યાએ ટ્રાન્સક્રિપ્શન પણ આપેલું હશે ભાષાંતરણની જગ્યાએ ટ્રાન્સલેશન પણ લખેલું હશે આવી રીતના તો તમારે અહીંયા થોડાક અંગ્રેજી વર્ડ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓએ શીખવા જરૂરી બને બરાબર એક યુગલે કોર્ટમાં દાવો કર્યો કે તેમનું બાળક છે આ દાવો ત્યારે સાચો થાય કે બાળકના ડીએનએના ફિંગરપ્રિન્ટની ભાગ મેં કીધું તું જ્યારે બાળક બને આ બાળક બને યુગ્મન જ ક્યારે બને કે માતા કેવા હોય ટુ એન હોય પિતા કયા હોય ટુ એન હોય બંનેમાંથી પચાસ પચાસ ટકા આવે પચાસ પચાસ ટકા આવે એટલે માતા એન પિતા એન બંને ફરીવા જોડાઈને જોડાય શું બને

પ્રારંભિક સંકેતની વાત કરીએ તો પ્રોટીન સંશ્લેષણ થાય તો એની માટેનો સંકેત છે મિથિયોનિન નામનો એમિનો એસિડ જેને પ્રારંભિક સંકેત તરીકે પ્રારંભિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે કોઈપણ પ્રોટીન સંશ્લેષણ હોય તો એની અંદર પ્રથમ એમિનો એસિડનો સંકેત છે એયુજી એયુજી સાથે જોડાયેલો છે એક જ એમસીક્યુ છે બાકી બધા ઓપ્શન તમે દેખો નિકાળ નાખો તો પણ તમને જો ઓર્થિન સંકેત ખબર નથી ઓર્થિન સંકેતને નોનસેન્સ કોડન કહેવામાં આવે તો એ એજી તરીકે કામ કરે જો ઓપ્શન ના ખબર હોય તો બાકીના ઓપ્શન નિગ્લેક્ટ કરીને પણ તમે સાચો જવાબ કરી શકો છો ઓકે વેરી ગુડ રક્તકણનું સંગ્રહસ્થાન કયું છે રક્તકણ કોષ કેન્દ્ર વિહીન હોય રક્તકણ એ કશું કામ કરતું નથી રક્તકણની અંદર જે કામ કરે છે હિમોગ્લોબિન છે હિમોગ્લોબિનની અંદર તમે સ્ટ્રક્ચર દેખો મેં તમને કીધેલું હતું કે બે આલ્ફા અને બે બીટા પોલિપેપ્ટ્રાઇડ શૃંખલા આવેલી હોય એટલે કે દરેક પોલીપેપ્ટાઇ શૃંખલા સાથે એક એક ઓક્સિજન અણુઓ જોડાય બરાબર વચ્ચે ફેરિક આવેલો હોય ખબર પડી એટલે આપણે એવું કે આલ્ફા અને બીટા એમ ચાર શૃંખલા જોડાયેલી છે એટલે કે એક હિમોગ્લોબિન વિચ કેરી ધ ફોર મોલિક્યુલ ઓફ ઓક્સિજન ચાર ઓક્સિજનના અણુનું શું કરી શકે વહન કરી શકે અથવા ઓક્સિજનની અણુની જગ્યા પરમાણુ પૂછે પરમાણુ પૂછે તો આઠ ઘણી વખત ઘણી બુકની અંદર એમસીક્યુ ની અંદર આઠ અને ચાર બે લખેલા આવે છે પણ તમારે ત્યાં દેખવાનું છે અણુ લખેલું છે કે પરમાણુ લખેલું છે બરાબર છોકરાઓ અને આ જે વધારાના જે રક્તકણ છે બરાબર જે નાશ પામે છે એકસો વીસ દિવસે આરબીસીની લાઈફ સ્પાઇન તમને ખબર હશે ચાર મહિના એકસો વીસ દિવસે નાશ પામીને તે સીધા ક્યાં જતા રહેશે બરોડમાં બરાબર બરોડને આપણે અંગ્રેજીમાં સ્પ્લીન તરીકે ઓળખીએ છીએ અને બરોડ જો મોટું થાય તો એને આપણે કહીએ છીએ સ્પ્લીનો મેઘાલી જેની પાછળ મેઘાલી વડ આવે એનો મતલબ યાદ રાખવાનું કે એન્લાર્જમેન્ટ થવું એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કાર્ડ એક્ઝામ્પલ તરીકે તમને કહું કાર્ડિયો મેગાલી તો તમને ખબર હોવી જોઈએ હૃદયનું શું થાય છે એક્સપાન્ડ થાય છે સ્પ્લિનો મેગાલી બરોડો એક્સપાન્ડ થાય છે એક્રોમેગાલી એક્રોમેગાલી વડ આવે તો જ્યારે ગ્રોથ હોર્મોન વધારે પડતો વધી જાય છે ત્યારે એ અવસ્થાને પુખ્તા અવસ્થામાં એક્રોમેગાલી તરીકે આપણે વડ વાપરીએ છીએ વિરાટ કાયતા બરાબર એડ્સના રોગમાં કયા પ્રકારના ટી લસિકા કોષોની સંખ્યા ઘટે છે મેં તમને કીધેલું જ છે હંમેશા એની મિકેનિઝમની વાત કરો બરાબર રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની મદદથી પોતે શું કરે છે સ્વયંજનન પામે છે અને ટી લસિકા કોષો પર શું કરે છે મદદ કરતા કોષો પર હુમલો કરે છે જવાબ આવશે એ કોલમ વન અને કોલમ ટુ સાથે જોડતો સાચો વિકલ્પ પસંદ કરો તમને ખબર હોવી જોઈએ ધ્યાનથી દેખજો પ્લાઝમોડિયમ છે એટલે પ્લાઝમોડિયમથી એક જ રોગ થાય છે મેલેરિયા પહેલામાં એસ આવશે એવા ત્રણ ઓપ્શન છે એટલે સી નીકળી જાય બરાબર હવે દેખો વુચેરિયા વુ લખેલું છે બરાબર ફિલારિયાસિસ પણ લખી શકો તો હાથી પગો આવે એટલે બીજામાં આર એવા બે ઓપ્શન છે માટે ઓપ્શન એ પણ નીકળી જાય હવે માઇક્રોસ્પોરમ એપિડર્મોફાઇટોન ને ટ્રાયકોફાઇટોન આ ત્રણેય ફૂગ છે બરાબર એ પી આવશે તો જવાબ ચોથામાં આવશે પી એવો એક જ ઓપ્શન છે ઓપ્શન ડી બરાબર એન્ટા અમીબા હિસ્ટોલાઇટિકા એમિબીએસીસ ડિસેન્ટ્રી આ બધા અમીબાને લગતા અમીબા પ્રજીને કારણે થતા રોગો છે ક્લિયર ચલો નેક્સ્ટ યોગ્ય જોડ મેળો શરદી ન્યુમોનિયા એઇડ્સ અને હાથી પગો શરદી તમને ખબર છે રીનો વાયરસથી થાય છે બરાબર અને શરદીને કારણે શું થાય તો કે ધ્રાણ સંવેદનામાં ઘટાડો થાય ન્યુમોનિયામાં એટલે પહેલાની સામે બીજું લખો બીજાની સામે આર લખો એવો એક જ ઓપ્શન છે બરાબર ઓપ્શન બી ખબર પડી ઓકે લેક્ટિક એસિડ બેક્ટેરિયામાં કયા પ્રકારની વિટામિનની ગુણવત્તામાં વધારો કરે છે લેક્ટિક એસિડ એટલે એલેબી કહેવાય લેક્ટો એસિડો જેને આપણે કહીએ છીએ વિટામિન બી ટ્વેલની ગુણવત્તામાં સુધારો કરે બરાબર ગુણવત્તામાં કીધું છે માટે એ કહે છે ક્વૉલિટેટીવ ક્વોન્ટિટેટીવની વાત નહીં કરી ક્વૉલિટેટીવની વાત કરી છે ક્વોલિટેટિવની વાત કરી છે ગુણવત્તા કીધી છે સંખ્યામાં નથી કીધું સંખ્યા વધે તો બધા દૂધને દેખાવા ખાવા લાગે બરાબર ક્વોલિટીની વાત કરી છે જેનો આકાર બદલાઈ જાય તો એને ક્વૉલિટી ચેન્જ કરે વિટામિન બી ટ્વેલનું નામ છે સાઇનો કોબાલામાઈન તો સાયનો કોબાલામાઇન પરથી ક્વેશ્ચન બની શકે એની અંદર કોબાલટાયાનો હોય બરાબર જવાબ આવશે ઓપ્શન ડી લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવા માટે કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે જવાબ આવશે લાયપેઝ લાયપેઝ તમને ખબર છે લિપેડને તોડો ત્યારે લાયપેઝ નામનો ઉત્સેચક પણ વપરાય છે જે ત્રણ અણુ ફેટી એસિડ અને એક અણુ ગ્લિસ્ટ્રોલનો બનાવે છે આ તમે શીખી ગયા હતા બરાબર આ પ્રક્રિયાને કહેવાય છે લિપોલિસિસ અને બીજો એ પ્રક્રિયા બરાબર લોન્ડ્રીમાં યુઝ થાય છે જેને કહેવામાં આવે છે તૈલી દૂર કરવા માટે જેને કહેવામાં આવે છે રિમુવલ ઓફ સ્ટેન ઓન ધી ક્લોથિસ રિમુવ ઓફ ઓઇલ સ્ટેન્સ ઓન ધી ક્લોથીસ ચલો નેક્સ્ટ યોગ્ય જોર સૂચવતો વિકલ્પ કરો દેખી લો તમને જે આવડે છે દેખી લો પેની સિલેોટેડમ પરથી તમને ખબર પડી જાય પેની શોધ કરી હતી બરાબર તો બીજામાં જવાબ ડી છે એવા તો બધા ઓપ્શન આપેલા છે ચલો એ ઓપ્શનને નિકાળ નાખો વાંધો નથી બીજું કયું ખબર છે તમને સેકરોમાઇસિસ સેરી વિસી બ્રેડ બનાવવા માટે પહેલામાં બી છે તો સી અને ડી નીકળી ગયા તો બે ઓપ્શન સાચા પડ્યા કયા એ અને બી હવે દેખો એરેબિયા ગોસીબી એસેબિયા ગોસીબી રાઇઝોપસ પોલોસ્પોરમ ને મોનોસ્કસ પુરકોરિયસ બરાબર રાઇઝોપસ નિગ્રીકેન્સ તમને ખબર હશે બરાબર શું આવશે હાઇડ્રોક્સી પ્રોજેસ્ટરની બનાવટમાં તો ચોથામાં ઈ એરેબિયા ગોસીપી બરાબર વિટામિન બી ટ્વેલની બનાવટમાં ત્રીજામાં એ તો માટે જવાબ કયો આવશે ઓપ્શન એ વેરી ગુડ ચલો યોગ્ય જોડ મેળો ટોડડી આપેલું છે ફ્લોક્સ આપેલું છે બાયોગેસ આપેલું છે બીઓડી આપેલું છે ટોડ પીણું તમને પામના રસના અથવણમાંથી મેળવાય એવા બે ઓપ્શન છે બરાબર ફ્લોક્સ એટલે શું પાણીમાં રહેલી ફૂગનું કવક્ષા સાથેનું જોડ એટલે બીજામાં શું આવશે સી માટે ઓપ્શન ઇ શૂડ બી રાઈટ બીઓડી પ્રદુષણની માત્રા વધુ નક્કી કરે જેટલો બીઓડી વધારે એટલું પ્રદૂષણ વધારે પ્રદૂષણ જેટલું વધારે એટલું સીઓ ટુની માત્રા વધારે એટલી ઓક્સિજનની ડિમાન્ડ વધારે બરાબર યોગ્ય જોડ મેળવો એલેબી આપેલા છે લેક્ટો એસિડો બેસીલસ લેક્ટિક એસિડનું ઉત્પાદન કરે પહેલામાં આવશે સી એવા બધા ઓપ્શન છે કોઈ નીકળતો નથી ઓપ્શન તો આઈજા પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની પર સ્વીસ ચીઝ બરાબર બીજામાં ઓપ્શન ડી છે માટે જવાબ તમારો કયો બનશે ઓપ્શન સી એસિટોબેક્ટર એસિટી એસિટિક એસિડનું ઉત્પાદન કરે બ્યુટી રિકમ પરથી તમે આમ દેખો તો બ્યુટી એસિડ નામનું આપેલું છે તો એ બ્યુટી એસિડનું ઉત્પાદન કરે ટ્રાયકોડરમાં પોલીસ ફૂગનું નામ છે બરાબર માનવ શરીરમાં રોગકારક જીવાણુ વિષાણુની સાંદ્રતા ઓછી હોય અને ના દેખાતા હોય બરાબર હજી એ અંડર ડેવલપમેન્ટમાં હોય ઇન્ક્યુબેશન પિરિયડમાં હોય એવા જીવાણુને ડિટેક્ટ કરવા માટે આપણે કઈ ટેકનિક યુઝ કરીએ વેરી સેન્સિટિવ ટેકનિક ધીસ ઇઝ કોલ્ડ પીસીઆર પીસીઆરનું નામ છે પોલીમરેજ ચેઇન રિએક્શન હજી સાંદ્રતા ખૂબ ઓછી છે આપણે ડિટેક કરી નથી શકતા માટે આ વધારે સેન્સિટિવ ટેકનોલોજી છે એલિસા કરતા માટે પીસીઆરનો સૌથી વધારે વાઇડલી યુઝ નાવડેઝ થઈ રહ્યો છે પેલિડ્રોમિક શૃંખલાની બીજની સાચું ક્રમ કયું છે તો મેં તમને એક જ કોડ યાદ રાખવાનો કીધો તો યાદ રાખજો જી એ એ ટીટીસી બરાબર જી એ એ ટીટીસી આગળ અને પાછળથી બંને સાઈડથી કેવું વંચાય સરખું વંચાય એવું તમે દેખી લો કયો ક્રમ છે એ ના આપેલો તો વાંધો નથી દેખી લો સી અને જી છે ખોટો એમસી ક્યુ છે ટી અને ટી છે સાચું છે પણ એ અને જી જી છે ખોટું છે જી અને સી છે ખોટું છે દેખો જી છે જી છે સી છે સી છે એ છે એ છે ટી છે ટી છે જી છે જી છે સી છે સી છે માટે તમારો જવાબ કયો આવશે ડી આવશે આવા આપણી જોડે ટોટલ બરાબર આ આનું કામ શું છે તો કે આ કઈ જગ્યાથી છૂટું પડે અને આની માટે કયો ઉત્સેચક કામ કરે એની માટે તમે જવાબની અંદર તમે કોમેન્ટ નીચે સેક્સન કરજો બરાબર કોમેન્ટ સેક્શનની અંદર તમે કોમેન્ટ કરજો નીચે આપેલ પૈકી કઈ જોડ અસંગત છે ક્રાયજનીન બેસિલસ સ્થુરેન્જીસ એડીએ બરાબર રોગ પ્રતિકારકતા જનીન પરિવત ચોખા વિટામિન એ વધારે એમ્ફીઝેમા માટે આલ્ફા લેક્ટોલ્વિબિન છોકરા એમ્ફીઝેમા માટે લોસ ઓફ ઇલાસ્ટિસિટી થઈ જાય ડ્યુ ટુ સ્મોકિંગ લોસ ઓફ ઇલાસ્ટિસિટી ઇન એલ્વિયોલાઈ ડ્યુ ટુ સ્મોકિંગ તો જ એન્ફિઝેમાં થાય એની માટે તમે આલ્ફા વન એન્ટીટ્રિપ્સિન આપી શકો આલ્ફા લેક્ટોલ્બીમીન તો રોજી ગાયના દૂધમાંથી દૂધમાંથી મળી હતી પ્રોટીન છે બરાબર ઓગણીસો નેવું ચાર વર્ષની બાળકમાં એડિનો સાઇન ડીએમિનિઝની ઉણપ દૂર કરવા માટે કયા પ્રકારની સારવાર કરવામાં આવેલી હતી તમને ખબર જ છે અત્યારે જે પોસિબલ છે એ જની સારવાર જ પોસિબલ છે ફેરવાય છે બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સંસ્થાનો દ્વારા જે તે રાષ્ટ્રની તેની વસ્તીની પરવાનગી વગર તેના જૈવ સ્ત્રોતોને બિનઅધિકૃત વપરાશને શું કહે છે તો જવાબ આવશે જૈવ તસ્કરી બાયોપાયરસી બરાબર બાયો પેટન્ટ વિશે મેં શીખવાડ્યું હતું તમે બાયોલોજિકલ વસ્તુની પેટન્ટ શરૂઆતમાં પાંચ વર્ષ માટે કરી શકો પછી અપ ટુ એક્સટેન્ડ ટ્વેન્ટી વર્ષ માટે થઈ શકે આ ધ્યાન રાખવાનું છે બરાબર આપણા દેશની અંદર છોકરાઓ પેટન્ટ જ નથી જ્યારે રિસર્ચ કરવામાં આવી ત્યારે ખબર પડી દેશમાં સંશોધનો થઈ ગયા છે પણ પેટન્ટ માટે કોઈ વસ્તુ છે નહીં તો એની માટે છોકરાઓ તમે કોર્સ કરી શકો છો ટ્વેલ્થ બી એમએસસી કે બી ફામ પછી તમારા જો નોલેજ માટે કોર્સ જોતા તો લખી આલું છું પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ આ કોર્સ થતો હોય છે જેના કારણે તમને ડબ્લ્યુ આઈપીઓ ઓફિસમાં વીપો ઓફિસની અંદર સારામાં સારી જોબ તમને મળી શકે છે ડબલ્યુ ડબ ડબલ્યુઆઈપીઓ ઓફિસ કહેવાય બરાબર વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન અથવા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન આઈપીઆર પ્રોપર્ટી રાઇટ્સ જેની અંદર ટ્રેડમાર્ક આવે કોપી રાઇટ્સ આવે હેલ્સિન કે અગ્રીમેન્ટ આવે બરાબર આ બધું જ તમારે શીખવાનું છે જો તમે કોઈ પણ નવી વસ્તુનું સંશોધન કરવા જઈ રહ્યા છો બાયોલોજીક લાઇનમાં છો તો બરાબર નેક્સ્ટ સમય વસ્તી ગીતતાના આલેખમાં એક્સ માટે શું નિર્દેશન કરે છે આ એક્સ શું છે તો ધીમે 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 એક ઘણાત્મક પ્રવ ધનાત્મક પ્રવેશ તબક્કો છે જેના કારણે વસ્તી શું થઈ જાય છે ક્રમશઃ શું થઈ જાય છે વધતી જાય છે